वेलकम बैक टू रिद्धिस क्रिएटिव किचन। तो आज एक चटपटी टेंगी सब्जी बनावीशु, जे पंजाबी सब्जी छे, पनीर टिक्का मसाला। तो फटाफट रेसिपी स्टार्ट करी दईए। तो फ्रेंड्स, पनीर टिक्का मसाला बनावा माटे सौथी पहेला आपणे पनीर टिक्का ने बनावीने रेडी राखेला छे, जेनी रेसिपी ऑलरेडी मैं तमने आपी दीधेली छे, जेनी लिंक तमने नीचे डिस्क्रिप्शन बॉक्स में मळी जशे। आ पनीर टिक्का छे जेने स्क्यूअर्स माथी अलग काढ़ी लीधेला छे। आ ए मेरिनेट छे जेमा आपणे पनीर टिक्का बनावती वक्त जे दहीनुं मिक्सर बनावेलुं हतुं ए वधारानुं मिक्सर लीधेलुं छे। आपणे ग्रेवी बनावानुं स्टार्ट करीशुं। सौथी पहेला कढ़ाई में 3 मोटी चमची जेटलू तेल उमेरीशुं। हवे तेल हलकू गरम होय त्यारे ज बधा खड़ा मसाला एड करवाना छे। तमालपत्र छे, सूकू लाल मरचू छे, मोटो काळो एलचो छे, तज छे, इलायची छे, बादियू छे, मरी अने लविंग छे। अर्धी चमची जेटली हिंग एड करीशुं। 1 चमची जेटलू जीरु एड करीशुं। ખૂબ જ વધારે તેલ આવી ગયું હશે તો તમારા ખડા મસાલા બધા જ બળી જશે, એટલે હલકું ગરમ હોય ત્યારે જ એમાં ખડા મસાલા એડ કરવાના છે। હવે તેમાં 1 ચમચી જેટલી આદુ મરચા લસણની પેસ્ટ એડ કરીશું। 1 મોટી ડુંગળીને પીસી લીધેલી છે, કાચી જ ડુંગળીને પીસેલી છે, એકદમ સરસ ચડી જાય પછી આપણે આમાં આગળની પ્રોસેસ કરીશું। જો તમે જોઈ શકો છો કે તેલ છૂટવા માંડ્યું છે। હવે તેની અંદર ટોમેટો પ્યોરી એડ કરીશું। 3 મીડિયમ સાઈઝના ટોમેટોને કાચા જ પીસી લીધેલા છે। હવે તેની સાથે જ આપણે જે દહીંનું મિક્સર જે આપણે મેરિનેશન માટે બનાવેલું હતું એ જ છે, બધું જ બરાબર મિક્સ કરી દઈશું। ટોમેટોની સાથે દહીંનું મિક્સર નાખવાથી દહીં છે એ ફાટી નહીં જાય, એકદમ સરસ રીતે મિક્સ કરી દેશું બધું। હવે તેમાં મસાલા કરી દઈએ। 1/2 ચમચી જેટલી હળદર એડ કરેલી છે, 1/2 ચમચી જેટલું ધાણા જીરું છે, 1/2 ચમચી જેટલું લાલ મરચું લીધેલું છે। સ્વાદ અનુસાર નમક એડ કરીશું। આપણી ગ્રેવીમાં ઓલરેડી મીઠું છે એ ધ્યાનમાં રાખીને નમક એડ કરીશું। બધું બરાબર મિક્સ કરી દઈશું। હવે આ મિક્સરને ધીરા તાપે તેલ બધું જ રિલીઝ થઈ જાય ત્યાં સુધી આને કૂક કરવાનું છે। હવે આને ઢાંકીને 5-7 મિનિટ માટે ચડવા દઈશું। તો ફ્રેન્ડ્સ, 5-7 મિનિટ થઈ ગઈ છે, તમે જોઈ શકો છો કે તેલ ઉપર આવી ગયું છે। એક વખત બધું મિક્સ કરી દઈશું। હવે આ કિચન કિંગ ગરમ મસાલો છે, કસૂરી મેથીને થોડું હાથેથી ક્રશ કરીને લઈશું। 1 ચમચી જેટલી મલાઈ લીધેલી છે, ઘરની દૂધની મલાઈ જ છે આ, બધું જ બરાબર મિક્સ કરી દઈએ। પનીર ટિક્કા મસાલા છે એ એકદમ ખાટી ખાટ મીઠી હોય તો એ વધારે સારી લાગે છે। આ સ્ટેજ ઉપર જો તમે ઈચ્છો તો આમાં 2 દાણા ખાંડ પણ ખાલી ટેસ્ટને એડજસ્ટ કરવા માટે નાખી શકો છો। હવે આમાં જે આપણે પનીર ટિક્કા બનાવેલા હતા એ એડ કરી દઈશું। આ રીતે બધા જ કાઢી લીધેલા છે અને એકદમ હળવા હાથે બધું મિક્સ કરી દઈશું। બધું જ બરાબર મિક્સ થઈ ગયું છે। હવે આને 5-7 મિનિટ માટે આ જ રીતે એકદમ લો ફ્લેમ પર ઢાંકીને થવા દઈશું, જેથી બધી જ વસ્તુ એકબીજામાં મર્જ થઈ જાય। તો ફ્રેન્ડ્સ, 5-7 મિનિટ થઈ ગઈ છે, જો તમને દેખાતું જ હશે કે તેલ ઉપર છૂટી ગયું છે, જો એકદમ સરસ મજાનું તેલ છૂટી ગયું છે, આપણું શાક એકદમ સરસ ચડી પણ ગયું છે। તો તૈયાર છે આપણું એકદમ ડિલિશિયસ પનીર ટિક્કા મસાલા, હવે આપણે તેને સર્વ કરીશું। ફ્રેન્ડ્સ, રેડી છે એકદમ ટેંગી એકદમ ચટપટી સબ્જી પનીર ટિક્કા મસાલા, સાથે આપણે રોટી સર્વ કરી છે। તમે પૂરી, પરાઠા, નાન કોઈ પણની સાથે આ સબ્જીને સર્વ કરી શકો છો, રાઈસની સાથે પણ સર્વ કરી શકો છો, સાથે સલાડ સર્વ કરેલું છે। તો તમે ચોક્કસથી આ રેસિપી ટ્રાય કરજો, અને જો તમે આ સબ્જી બનાવતા હો તો તમે કઈ રીતે બનાવો છો એ પણ અવશ્ય જણાવશો। રિદ્ધિસ ક્રિએટિવ કિચનને આ જ રીતે નવી નવી ડિલિશિયસ રેસિપીઝ માટે અવશ્ય સબસ્ક્રાઇબ કરજો અને લાઇક, કમેન્ટ અને શેર કરજો। ફરીથી મળીશું ફ્રેન્ડ્સ, આવજો, જય શ્રી કૃષ્ણ।